હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચના જંબુસર તાલુકાના સાદોર પીઆઈ કંપનીમાં બ્રાસ્ટ થતા બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, તેમજ છ કામદારોને ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ સ્થિત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા અફડાતફડી સાથે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સારોદ ગામ સ્થિત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત નિપજવા પામ્યા હતા, જ્યારે અન્ય આઠ કામદારોને ઈજાઓ થતા વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. કંપની સત્તાધીશોના પાપે અવારનવાર ગેસ લીકેજ અને બોઇલર બ્લાસ્ટ જેવી ઘટનાઓ બનતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. જંબુસર ખાતે આવેલી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઇલરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટની ઘટનામાં આઠથી વધુ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે કામદારોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય છ જેટલા કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટના અંગે સઘન તપાસ હાથ ધરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.